સચિન ગભેડી ગામ ચોકડી નજીક ઉબેર ગામના જીંગા તળાવમાં છેલ્લા 3 દિવસથી મજૂરી કામ કરતા મજૂરો ફસાયા હતા, જેને બચાવવા માટે સ્થાનિક રહીશોએ ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન કરી ભારે ઝહેમત બાદ 10 વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. સુરત સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તેવા સમયે સચિન ગભેડી ચોકડી નજીક ઉબેર ગામમાં એક ઝીંગા તળાવમાં મજૂરી કામ કરતા 10 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. આજુબાજુ પાણી હોવાના કારણે તેઓ બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ ન હતી. છેલ્લા 3 દિવસથી મદદ માટે 10 વ્યક્તિઓ રાહ જોઈ રહ્યા હતા, ત્યારે સ્થાનિક રહીશોએ ફાયર બ્રિગેડને જાણ કરતા લશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તળાવમાંથી 10 વ્યક્તિઓને બચાવવા માટે ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની ઝહેમત બાદ ફાયર બ્રિગેડે 21 વર્ષીય પ્રકાશ નાયક, 23 વર્ષીય અલવીર કશ્યપ, 19 વર્ષીય કૃષ્ણા જાનો, 18 વર્ષીય કુરેન્દ્ર ગોડલ, 18 વર્ષીય સૂરજ કારુરા, 28 વર્ષીય હરીશ રાઠોડ, 23 વર્ષીય જાવર, 20 વર્ષીય રોહિત એમરોન, 19 વર્ષીય અર્જુન જાવાન અને 19 વર્ષીય નેરલ મસ્કી નામના મજૂરોને સહી સલામત બહાર કાઢ્યા હતા. આમ છેલ્લા 3 દિવસથી ફસાયેલા મજૂરો બહાર નીકળતા તેમના ચહેરા ઉપર હર્ષના આંસુ જોવા મળ્યા હતા.